પ્રિયજનોને તેમના જન્મદિવસે અનોખી ભેટ આપવાનો આપણે ત્યાં રિવાજ છે. ફિલ્મી ગીતોમાં પ્રેમીઓ પોતાની પ્રેમિકાને ચાંદ સિતારા તોડી આપવાની વાત કરે છે. વાસ્તવમાં ચંદ્ર અને તારા તોડી લાવવા શક્ય નથી, પણ રાજકોટના એક વેપારી યુવાને આ વાતને આંશિક રીતે ખરી ઠેરવી છે. ચેતન જોશી નામના આ યુવાને જ્યારે તેમના પત્ની ખુશીને બર્થડે ગિફ્ટ આપી ત્યારે એમના આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો. ખુદ તેમના મોઢે જ સાંભળીએ. મને એકચ્યુઅલીમાં મને કાંઈ જ આઈડિયા નહોતો. હું સડનલી ઘરે હતી અને મને કોલ આવ્યો કે તું શોપે આવી જા, એક કામ છે. એટલે હું સડનલી આવી ગઈ અને આવીને હજી તો બેસતી જ હતી ત્યાંમાં. બધા એકદમ સડનલી આવ્યા અને એ તાળી ને એવું પાડ્યું અને મને એને એમ કીધું કે તારા માટે જમી લીધી છે ચંદ્ર ઉપર. એટલે પહેલા તો મેં માન્યું નહોતું કે આવું કાંઈ હોઈ શકે. એટલે હતું પણ મેં કીધું અહીંયાથી આપણાથી પોસિબલ નથી. એટલે અચાનક આવ્યા બધું સર્ટિફિકેટ ને દેખાડ્યું એટલે હું એકદમ શોક થઈ ગઈ કે સાચે આણે આવી મોટી સરપ્રાઈઝ આપી છે. આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ ચેતન જોશીને ચંદ્ર પર જમીન ખરીદવાનો વિચાર આવ્યો. તેમણે પોતાના પત્નીને ગિફ્ટ આપવા માટે ચંદ્ર પર જમીન ખરીદી. એક એકર જમીનની કિંમત લગભગ 3 લાખ રૂપિયા જેટલી છે. ચંદ્ર પર જમીન કોઈપણ વ્યક્તિ ઓનલાઈન ખરીદી શકે. જોકે મહત્વની વાત એ છે કે ચંદ્રની જમીન ખરીદ્યા પછી તેના પર કોઈ દાવો થઈ શકે નહીં. 1967માં ભારત સહિત 104 દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે અંતર્ગત ચંદ્ર, તારા કે અન્ય અવકાશી વસ્તુઓ કોઈ એક દેશની સંપત્તિ નથી. એટલે ચંદ્ર પર જમીન ખરીદવી એ આમ જોઈએ તો ભ્રમણા સિવાય બીજું શું કહી શકાય.